ઓએનજીસીની 22 લાખની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી વાગરા પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા. વાગરા પોલીસ મથકે 2 દિવસ અગાઉ ગંધાર ગામમાં આવેલા ઓએનજીસીના વેલ નંબર G289 પાસે 2 લાખ રૂપિયાનું ટ્રીસેવર ટૂલબોક્સ લોક કરી મૂક્યું હતું, જેમાં તોડી તેમાંથી 22 લાખની કિંમતી ટૂલ્સ ચોરાયા અંગેની ફરિયાદ DGM રાજેન્દ્ર પ્રસાદે કરી હતી, જે અનુસંધાને વાગરા PSI SN દેસાઈએ તલસ પરથી તપાસ હાથ ધરી હતી. પોસઈને મળેલ બાતમીના આધારે ગંધાર ગામે વાગરા પોલીસ ટીમના જવાન ભોપાભાઈ ભરવાડ તેમજ શૈતાનસિંહ ઝાલાએ છાપો માર્યો હતો, જેઓએ ઓએનજીસીની ચોરીમાં સંડોવાયેલ 4 આરોપીઓને પોતાની શુદ્ધ બુદ્ધિથી મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ચારેય આરોપીઓમાં અર્જુન ડહિયા રાઠોડ, મહેશભાઈ લક્ષ્મણ રાઠોડ, પ્રવીણ રામજી રાઠોડ અને મણીલાલ મૂળજી રાઠોડ તમામ રહેઠાણ ગંધારનાઓની અટક કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં ગયા દિવસોમાં વાગરાના ગંધાર વિસ્તારમાં ઓએનજીસીના એક વેલ ઉપર આશરે 22-1 લાખના મુદ્દામાલની ચોરી થયેલી, તો વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને એની તપાસ ચાલુ હતી. એ દરમિયાન ખાનગી બાતમીદારો દ્વારા માહિતી મળેલી કે જે ઓએનજીસીના ટૂલ્સની ચોરી થયેલી છે એ ચોરીમાં સંડોવાયેલા માણસો ગંધાર ગામના છે, તો ખાનગી બાતમીદારો દ્વારા તેમના લોકેશનો જાણી અને તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેઓએ આ ચોરીની કબૂલાત કરી છે અને ટોટલ કુલ્લે રૂપિયા 22 લાખનો મુદ્દામાલ અમે કબજે કરેલો છે, તેમજ આની આગળની વધુ તપાસ ચાલુ છે. કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? આ ગુનામાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.